ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. હું છું આપનો દોસ્ત વિશાલ, રાજકોટથી. મિત્રો, કાઠગોદામ આપણે આવી પહોંચ્યા છીએ અને હવે અહીંથી શરૂ થશે અમારી સાહસની યાત્રા. તો બન્યા રહેજો મિત્રો, વિડીયોમાં બહુ મજા આવશે. હાલો મિત્રો, નાસ્તો પાણી થઈ ગયો છે. કાઠગોદામથી નીકળ્યા છીએ અને હા છે, આ વખતે એવેન્જર બાઇક લીધું છે અને એક બાઇક લીધું છે બુલેટ. અને આવા રસ્તા છે કાંઈક, કાઠગોદામથી નીકળી ગયા છીએ અને હવે ભીમતાલ બાજુ જાય છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે, નકર અહીંયા બધા કે અત્યાર સુધી તડકો હતો. આજ તમે આવ્યા અને વાતાવરણ થઈ ગયું ઠંડુ અને આછો આછો વરસાદ ચાલુ થઈ ગયો. આમ એક રોડ નૈનીતાલ જાય, પણ આપણે નૈનીતાલ જવાનું નથી. આપણે ભીમતાલ બાજુથી થઈને જાગેશ્વર ધામ સાઈડ જવાનું છે અને અહીંયાથી પિથોરાગઢ અને ધારચુલા, ત્યાંથી થઈને આદિ કૈલાસનો જે રોડ છે, નવો રૂટ બન્યો છે કૈલાસ માનસરોવર યાત્રાનો, એ બાજુ આપણે જવાની ટ્રાય કરી છીએ. જોઈ વેધર રિપોર્ટ શું છે આ તે, આગળ જતાં ખબર પડે. પહાડોમાં તો ક્યારે વાતાવરણ ચેન્જ થઈ જાય કંઈ ખબર જ પડતી નથી. આ ભરતભાઈ રહ્યા જો, અને એમના મિત્ર કેતનભાઈ સુરતથી છે, હું રાજકોટથી, આપનો દોસ્ત વિશાલ. એમની ફર્સ્ટ રાઇડ છે એટલે થોડું મેં કીધું સાવચેતી રાખજો, પહાડોનો ધ્યાન રાખવું પડે. આમાં તો પહેલી રાઇડો એટલે હું તો ઘણી વાર ઉત્તરાખંડ આવી ગયો છું, મને થોડો ઘણો અનુભવ છે બાઇક રાઇડિંગનો. બાકી લદ્દાખ કર્યું છે, સ્પીતિ કર્યું છે, હિમાચલ ફર્યા છીએ અને ઉત્તરાખંડ તો અનેક વાર હું ફર્યો છું આટલા વર્ષોમાં. પણ આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અમારો પહેલો વિડીયો છે. બધું ફરેલા છીએ, વાંધો નથી. આપણે ઉત્તરાખંડ જેવી મજા મને તો આવી નથી, દેવભૂમિ સાચી આ કહી શકીએ આપણે. સીધો કાઠગોદામથી નીકળો એટલે તરત તમારે હિલ સેક્શન ચાલુ જ થઈ જાય. એક રોડ નૈનીતાલ જાય અને એક રોડ સીધો ભીમતાલ બાજુ જાય અને અહીંથી તમે મુનસિયારી જઈ શકો. પછી આદિ કૈલાસ રૂટ માટે તો આ જ છે. ભીમતાલ હવે 5 કિલોમીટર દેખાય છે. સાત તાલ, જે સાત તળાવ છે નૈનીતાલના ફેમસી, અને નૈનીતાલનું મેઇન તળાવ તો છે જે આપણે તાલાળાની કેસર કેરી ખાય, ટૂંકમાં કેરીના શેપનું જે તળાવ છે એ તો બધાને ખ્યાલ જ હશે, એકદમ ફેમસ છે. ઉપરથી જોવો ને એ તળાવનો લુક કેરી જેવો આવે. રોડ સારા છે, રોડ કન્ડિશન સરસ છે. કન્ડિશન બધાએ 2-3 જણાને પૂછ્યું તો કે ધારચુલાથી કન્ડિશન રોડની બગડશે, અઘરો રોડ આવશે. બાકી તો સરસ મજાના રોડ બનાવેલા. આ છે ભીમતાલ, સુંદર મજાનું તળાવ. ભીમતાલ વટી ગયા, ક્યાંય કોઈ પહોંચવાની ઉતાવળ નથી. નિરાતે નિરાતે જોતા જોતા જવાનું છે, મજા માણવાની છે. અને મને થોડો સપોર્ટ કરતા રહ્યો. પહેલો વિડીયો છે અમારો બાઇક રાઇડમાં, આ રીતે નીકળ્યા છીએ. જોયું હવે ભગવાન કરે શાંતિથી સરસ મજાની રીતે પહોંચી જાય, વાતાવરણ કાંઈ નડે નહીં. મસ્ત જંગલ આવી ગયું છે મિત્રો, એકદમ ચીડ ને દેવદારના ઝાડ છે. ખરેખર મજા આવે ભાઈ, આપણી સિટી લાઈફમાંથી અહીંયા આવીને એમ થાય કે કોઈ પોલ્યુશન નહીં. પિથોરાગઢ ડાબી બાજુ છે, લોહાઘાટ અલમોડા આ બાજુ ઉતરવાનું છે. ત્યારે તો આપણે આદિ કૈલાસની યાત્રામાં જાય છીએ, એની વચ્ચેના બધા સુંદર સુંદર ગામડા છે એકદમ મસ્ત. અને ધારચુલા પહોંચવાનું છે આપણે. ધારચુલાથી કંઈક પરમિટ નીકળે છે, પરમિટ કેવી રીતના શું ડોક્યુમેન્ટ માગે છે એ એક જોવાનું રહે. પણ આવશે મજા આદિ કૈલાસ, ઓમ પર્વતના દર્શન જો થઈ જાય. હા 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 હા, કેટલા વિડીયો મેં જોયા ઓમ પર્વતના હમણાં તો આવે છે. આજે મને મોકો મળ્યો છે અહીંયા
પહોંચવાનો. જોઈ ઈશ્વર યાત્રા સફળ કરે તો મજા આવી જાય. હાલો મિત્રો, રોડ બદલી ગયો હવે. ઓલા રોડ ઉપર જે હાલતા હતા એ હવે મૂકી દેવાનો, અને આ નાના નાના રોડ આવી ગયા ગામડામાં થઈને જવાના. સીધું આપને પહોંચાડશે ધારચુલા બાજુ. કેવા સુંદર મજાના શાંત ગામ, મસ્ત મજાનું ગામ છે. નાના નાના ગામડામાં નસીબદાર લોકો રહેતા હોય. આ જો એમની ડેઇલીની દિનચર્યા હોય પહાડી માણસોની. વાહ, જોઈ લ્યો મિત્રો રસ્તોના નીચે ગામ. જો આવો ઉત્તરાખંડનો રસ્તો આવે. કેશ્વર ધામ બાજુ આ રોડ જાય છે અને ઢાળ આવી ગયો હાઈ ક્લાસ ખતરનાક. હમણાં થોડીક વારમાં ક્યાંય ઊંચાઈ ઉપર પહોંચી જશું. જોઈ લ્યો ઢાળ અને સાંકડા રસ્તા. તરત જ ચડવાનું આવે. જોઈ લ્યો સીધું. વાહ, નીચે જામ રસ્તા અને ગામ, ને આજ આવી રીતે ચડવાનું આવી ગયો ફૂલ. મજા આવે ભાઈ. નજારા, ઓહો, એકથી એક આમ વળાંક વળીએ ત્યાં. નવું લોકેશન ઊભું હોય સરસ મજાનું. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. રોડ રસ્તા બહુ સાંકડા, નાના રોડ, ચડવાનું આવે પાછું ઉતરવાનું એવું આવે. આમ તમને મજા આવી જાય, એડવેન્ચર થઈ જાય ફૂલ. ના તો બધું એડવેન્ચર જ છે હિલ એરિયામાં અલાવું એટલે. સારો છે અને મજા આવે એવો છે. આમ નીચે જો, વાહ હું તો ભાઈ હલાવવામાં ધ્યાન દઉં. એક તો નાના રોડ છે, આમે વાહન આવતા હોય અને આમાં જરાક ભૂલ કરી જાય તો રાજકોટ પહોંચી નહીં ભાઈ. આમાં તો ભગવાન ન કરે, કોઈને ન કરે એવું. ઓહો, આ જોઈ લ્યો દાદા, હવે અમારે કઈ લાઈન લેવી? આમાં બાટલો લઈ જાય. વણાક ને આ જંગલ ને આ ઝાડવા ને જો તો ખરી મસ્ત લુક આવે છે જંગલનો. કોઈ ઓ ઉપર જો તો કાશ્મીર જેવું થઈ ગયું, ગુલમર્ગ ને પહેલગામ જેવું. આપણે ઓલું વિવાહ પિક્ચર જોયું હશે, એમાં જાગેશ્વર ધામ મંદિર દેખાડે છે. અને એ મંદિર એવું છે કે એક જ રાતમાં 125 મંદિર બની ગયા. ભલે નૈનીતાલ જાઓ, અલમોડા, રાનીખેત, બરોબર બધે જાઓ, પણ આ જગ્યા છે ને ખાસ હું રેકમેન્ડ કરીશ. કારણ કે હું ખુદ 4-5 વાર જઈ આવ્યો છું, વધારે વાર ગયો હોય તો ખબર નહીં. એ જગ્યા એટલી બધી સરસ છે ને કે એની વાત જ જવા દઈએ. વખાણ કરી એટલા ઓછા. 125 મંદિર બની જાય એટલે એ શું હશે, એવું કેવો ચમત્કાર થયો. હા, જો તો ખરી પણ ક્યાં પહોંચી ગયા રાજકોટથી. આ હા, મજા આવી ગઈ. ચાલો મિત્રો, તો હવે વિડીયો તો આમાં બંધ કરવાની ઈચ્છા થતી નથી, કારણ કે આ બધું આવે જ છે એવું સરસ મજાનું. વાં જોઈ વાં જોઈ, ઉપર જોઈ આ જોઈ, બધી જગ્યા. આમ નીચે જોવો તો ખીણ છે, એ બાજુ તો જોવા જેવું નથી. ધ્યાન તો આ રોડ રસ્તા ઉપર જ રાખવું પડે, કારણ રસ્તા છે નાના અને આમાં જરાક આમથી આમ વળાંકમાં ચૂકી જાય તો નીચે ઉતરી જાય. એટલે એવું આપણે કોઈ જરાય રિસ્ક લેવું નથી. જંગલ તો જો, અહીંયા કેમેરો બંધ કરવાની ઈચ્છા થતી નથી મિત્રો, એટલું જો. આ મંદિર આ રૂટ ક્યાં જતો હશે, ગામના લોકો જતા હશે. હા હા હા, એમ થાય કેમેરો ચાલુ જ રાખું ને મિત્રો, દેખાડું તમને બધાને કે આવી સરસ જગ્યા પણ ઉત્તરાખંડમાં છે. ચારધામ તમે જાતા હો, ફેમસ જગ્યા બધી છે, અમુક ચોપટા, ટુંગનાથ,
બરોબર, નૈનીતાલ, અલમોડા, રાનીખેત, કોસાની, તો કીધું મેં, પાતાલ ભુવનેશ્વર કરીને જગ્યા છે, શંકર ભગવાનની નગરી કાયદેસર કહી શકો. અંદર ગુફામાં લઈ જાય, પાતાળ ભુવનેશ્વર એટલે એનું નામ જ એ છે, પાતાળમાં છે આખું. અંદર તમને પાતાળમાં લઈ જાય અને કેટલું અંદર ગુફામાં જાવાનું અને શંકર ભગવાનની સાક્ષાત જટાવો ને એટલું બધું સરસ દેખાય છે ને. એમ જેને શ્વાસની બીમારી હોય એ તો અહીંયા જાતા જ નહીં, કારણ કે અહીંયા જરાય ઓક્સિજન લઈ ન હોગી, અહીંયા લખ્યું હોય અને પૂજારી એ પણ તમને કહી દે કે ભાઈ શ્વાસની બીમારી હોય તો અંદર ન જાતા. પણ અંદર ગયા પછી જે મજા છે, તમને એમ થઈ જાય કે શંકર ભગવાનની જટા દેખાય કાયદેસર પર્વતમાં કોતરેલી. એટલે પાતાળ ભુવનેશ્વર યાદ રાખજો, પિથોરાગઢની બાજુમાં આવે. અમે અહીંયાથી નીકળી છીએ, જોઈએ સમય હશે તો અહીંયા ગુફામાં પાછા આવક થઈ જશું. અમે તો અત્યારે મેઇન આદિ કૈલાસમાં ફોકસ કરીએ છીએ. અત્યારે નવો રૂટ ચાલુ થયો છે ઉત્તરાખંડનો, આશરે 2 વર્ષ થયા હશે. એટલે મને આજે મળી મોકો મળ્યો છે તો અહીંયા જાય છીએ, તો કંઈ ઘટે નહીં, કારણ કે આદિ કૈલાસ, કૈલાસ માનસરોવરનો જે રૂટ છે એ બધી જગ્યા છે. અને રસ્તો બહુ ડેન્જરસ આવશે, આવા સારા રોડ પૂરા થઈ જશે એવું કહે છે. હવે મિત્રો અહીંથી સીધો ચોક આવશે, અહીંયાથી ડાબી બાજુ જવાનું છે જાગેશ્વર ધામ. જાગેશ્વર ધામ તો મિત્રો જવા જેવું જ છે, પણ શંકર ભગવાન નાનપણમાં જાગેશ્વર ધામમાં હતા અને મોટા થયા ને એટલે વૃદ્ધ જાગેશ્વર એ મંદિરનું નામ છે. પછી મોટા થયા, વૃદ્ધ થયા એટલે વૃદ્ધ જાગેશ્વરમાં વયા ગયા જાગેશ્વર ધામથી. એટલે એ જગ્યા તો આખી અલગ જ છે, ને ત્યાંથી જે હિમાલય દેખાય છે એ તો આખો અલગ જ લેવલની સુંદરતા છે, તો જોતા જ રહી જાય કલાકોની કલાક. તમે બેઠા રહ્યો ને, વાતાવરણ જો ક્લિયર હોય તો એ જે હિમાલયના દર્શન થાય ત્યાંથી ફ્રેશ થઈ જાવી, વાતાવરણ જો થાક ઉતરી જાય તમારો, એમ થઈ જાય કે આ જગ્યા રોકાવાય, ઠંડી એવી, શાંતિ એવી. ઓહ, કેટલા વર્ષ જૂની ગાડી હશે. જંગલ ઈ જંગલ, જંગલની વચ્ચે રસ્તો, આજુબાજુ ફરતે જંગલ. ઓહો હો મિત્રો, પેલું મકાન જો દેખાતું હોય જો રહ્યું, મકાન તો જો રહેવાવાળા કેટલા નસીબદાર છે. જાગેશ્વર ગામ આવી ગયું છે, હવે અહીંથી વળતાની સાથે જ જાગેશ્વર મંદિરના દર્શન થશે મિત્રો. હાલો મિત્રો, આવી ગયા છીએ આપણે જાગેશ્વર ધામ.